વડોદરામાં વરસાદી આફત બાદ જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે આર્મી અને એનડીઆરએફની ટીમે કુલ 4000થી વધુ લોકોનું સ્થળાંતર કર્યું છે. વરસાદમાં ફસાયેલા 1500થી વધુ લોકોને બચાવી લેવાયા છે. વધુમાં તેમણે કહ્યું કે પ્રતાપપુરા તળાવ, આજવા અને વિશ્વામિત્રીનું લેવલ હવે સ્થિર થયું છે. વડોદરામાં સ્થિતિ જ્યારે સામાન્ય બની રહી છે ત્યારે એનડીઆરએફની ટીમ હજુ પણ બચાવ કાર્ય કરી રહી છે. શહેરના સભા સાવલી રોડ પર આવેલી રીધમ હોસ્પિટલમાંથી દર્દીઓને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે, તો એનડીઆરએફની ટીમે એક શ્વાનને પણ બચાવ્યો. વડોદરામાં પૂરની સ્થિતિ બાદ હવે જનજીવન સામાન્ય થઈ રહ્યું હોય તેવું જોવા મળ્યું. શહેરના અનેક વિસ્તારોમાં પૂરના પાણી ઓસરવા લાગ્યા ત્યારે સમા બ્રિજના છેડે કાર ચાલક દૂધનું વેચાણ કરી રહ્યા છે, જેના કારણે લાંબી લાઇન કારની લાગી ગઈ. છોટાઉદેપુરના સંખેડામાં 6 ઇંચ વરસાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ભૂલવણ ગામ નજીક રેલવે કરનાળામાં 15 ફૂટથી વધુ પાણી ભરાતા હરિકુબા ગામ તરફનું વાહન વ્યવહાર ખોરવાયો, જેને લઈને લોકો રેલવે પાટા પરથી જવા માટે મજબૂર બન્યા. ભરૂચના બબ્બાખાના વિસ્તારમાં ભારે વરસાદને કારણે મકાન ધરાશાય થયો. દુર્ઘટનામાં 5 લોકો દટાયા, જેમને ભારે જહેમત બાદ બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. ડાંગમાં સતત વરસાદથી જિલ્લામાં સૌથી વધુ વઘઈમાં 4 ઇંચ વરસાદ પડ્યો, જ્યારે સુબીરમાં 2.25 ઇંચ, સાપુતારામાં 2, આહવામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ડાંગ જિલ્લામાં છેલ્લા 10 દિવસથી સતત વરસાદને પગલે લોકોને હાલાકી પડી રહી છે. વઘઈ અને સુબેર તાલુકામાં વીજ પુરવઠો ખોરવાયો છે. છેલ્લા 1 અઠવાડિયાથી 24 કલાકમાં માત્ર 2 કલાક વીજ પુરવઠો મળવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. વારંવાર વીજળી કુલ થતા લોકોમાં નારાજગી જોવા મળી. અમરેલીમાં સતત 3જા દિવસે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે. તાલુકાના બાબરકોટ, વઢેર, કડિયાળી, નાગેશ્રી અને ટીંબી સહિતના વિસ્તારોમાં વરસાદ થયો. તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદથી ઉકાઈ ડેમ 84,763 ક્યુસેક પાણીની આવક થઈ. પાણીની આવક થતાં ડેમની સપાટી 302.53 ફૂટે. ડેમમાંથી 600 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ગીર સોમનાથમાં ગુરુવાર સાંજે વરસેલા વરસાદમાં જિલ્લાના કોડીનારમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો. જિલ્લાના ઉના, સુત્રાપાડામાં 2 ઇંચ અને તાલાડામાં 1 ઇંચ વરસાદ થયો. અમદાવાદના બાવળા તાલુકાના ગામોમાં ખેતીમાં ભારે નુકસાન થયું. ગતરાત્રિ દરમિયાન પડેલા વરસાદમાં ખેતરોમાં પાણી ભરાયા, જેમાં કપાસ, જુવાર, બાજરી સહિતના વિવિધ પાકોને નુકસાન પહોંચ્યું. પંચમહાલમાં યાત્રાધામ પાવાગઢમાં વરસાદી વાતાવરણમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ડુંગરોની ફરતે વાદળ ઘેરાતા નયનરમ્ય દ્રશ્ય સર્જાયા, તો પાવાગઢના ડુંગરોમાં 7 જેટલા ધોધની શરૂઆત થઈ, જે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા. સાબરકાંઠામાં વરસાદી માહોલમાં ઈડરિયાગઢનું પ્રકૃતિક સૌંદર્ય ખીલી ઉઠ્યું. ઈડર પંથકમાં વરસાદ બાદ ઠેર ઠેર ડુંગરોમાં નયનરમ્ય દ્રશ્ય સર્જાયા. ડુંગરોની આસપાસનો વિસ્તાર હરિયાળી ભરેલો જોવા મળ્યો. રાજ્યભરમાં આજથી વાલી દીકરી યોજનાનો અમલ. આજથી રાજ્યમાં જન્મ લેનારી દીકરીઓની યોજનાનો લાભ મળશે, જે અંતર્ગત દીકરી પ્રથમ ધોરણમાં પ્રવેશ કરશે ત્યારે રૂપિયા 4000, નવમા ધોરણમાં રૂપિયા 9000 અને લગ્ન વેળાએ રૂપિયા 1 લાખની સહાય. સુરતમાં પોલીસની પીસીઆર વાન સાથે એક વ્યક્તિને ટિકટોક વિડીયો વાયરલ થયો છે, જેમાં એક વ્યક્તિ સામાન્ય પોશાકમાં હાથમાં પોલીસની લાકડી સાથે દેખાય છે. આ વ્યક્તિ પોલીસકર્મી છે કે નહીં તે અત્યારે જાણવું મુશ્કેલ છે, જોકે આ વિડીયો સુરતના વરાછાનો હોવાનું મનાઈ રહ્યું છે. અમદાવાદના સેટેલાઇટમાં વેપારી પાસે ખંડણી માંગનાર આરોપીની પોલીસે ધરપકડ કરી. આરોપીએ વેપારીને ફોન કરીને રૂપિયા 15 લાખની ખંડણી માંગી હતી અને જો રૂપિયા નહીં આપે તો દીકરાને મારી નાખવાની ધમકી પણ આપી. વેપારીએ પોલીસ ફરિયાદ બાદ પોલીસે તપાસ કરીને આરોપીને ઝડપી પાડ્યો, તો આરોપીએ વેપારીના ઘરે અગાઉ પથ્થર ફિટિંગનું કામ કર્યું હતું.
અને આરોપીની માતાને કેન્સર અને પોતાને ટીબીની બીમારી હોવાથી ખંડણી માંગી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું. ઘટનામાં પોલીસે આરોપીની શોધખોળ આરંભી. અમદાવાદમાં વરસેલા વરસાદને પગલે શહેરમાં અનેક વિસ્તારોમાં વૃક્ષ તરાશાય થઈ ગયા. જોધપુરચા રસ્તા પાસે વિશાળ વૃક્ષ તરાશાય થયું, જેમાં એક કાર, એક રિક્ષા અને બે બાઇક દટાઈ ગયા. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી, પરંતુ ઘટનાના પગલે શિવરંજનીથી જોધપુર સુધી ટ્રાફિક જામ થઈ ગયો. ગીર સોમનાથમાં શ્રાવણ માસના પ્રારંભે સોમનાથ મંદિરે દર્શનાર્થીઓની ભીડ જોવા મળી. સાથે જ શ્રાવણ માસની શરૂઆત થતા વરસાદ વરસતા ભક્તોમાં ખુશીની લાગણી. ચાલુ વરસાદે ભીંજાઈને પણ ભક્તોએ સોમનાથ દાતાના દર્શન કરી ધન્યતા અનુભવી.